नमस्ते विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आज आप आसपास में पाठ नंबर 16 मारो घर भणीशू। एमां छे नीचेना प्रश्नना टूंक में उत्तर लखो। पहलू, बांस के लाकड़ाना घर में रहनारने શું ધ્યાન રાખવું પડે? તેનો જવાબ છે, વાંસ કે લાકડાના ઘરમાં રહેનારને નીચેની બાબતોનું ધ્યાન રાખવું પડે, જેવી કે પહેલું, વાંસ કે લાકડાના ઘરમાં માટીના ચૂલાથી રસોઈ ન કરવી જોઈએ। બીજું, આવા ઘરમાં વધુ વરસાદવાળા વિસ્તારમાં હોવાથી ઘરના નીચે ટેકા મજબૂત રાખવા જોઈએ। ત્રીજું, ઘરમાં ખૂબ જ ભારે સામાન ન રાખવો જોઈએ। ચોથું, વધુ વરસાદ અને વાવાઝોડું હોય, તોફાન હોય તો ઘરને નુકસાન થઈ શકે છે। પાંચમું, ઘણીવાર વધુ વરસાદ હોય તો ઘરની નીચે પાણી ભરાય તો ઘરની નીચે પણ ઉતરી નહીં શકાય, એટલે ઘરમાં રહેવું પડે। અને અનાજ પાણી ખૂટી જાય એવું બને, આથી ઘરમાં પૂરતા અનાજ પાણીની વ્યવસ્થા રાખવી પડે। છઠ્ઠું, ઘરમાં આવવા અને બહાર જવા દાદર હોય છે, રાત્રે તે શેરડીને લઈ લેવી પડે છે, નહીતર પ્રાણીઓ ઘરમાં આવવાનો ડર રહે છે। આ બાબતે પણ કાળજી રાખવાની હોય છે। બીજું, ભૂપેન જ્યાં રહે છે ત્યાં ઘર કેમ વાંસના થાંભલા પર બનાવ્યા છે? એનો જવાબ છે, ભૂપેન અસમમાં રહે છે, અસમમાં ખૂબ જ વરસાદ પડે છે, તેથી ઘરો વાંસના થાંભલાઓ પર બાંધવામાં આવે છે, જેથી તે જમીનથી ઘણા ઊંચા રહે અને વરસાદના પાણીથી બચી શકાય। એટલે વરસાદ આવે તેના પાણીથી ઘરમાં પાણી નહીં આવે। ત્રીજું, ભૂપેનના ગામના ઘરના છાપરા કેવા હોય છે, તે કેમ આવા બનાવવામાં આવે છે? એનો જવાબ છે, ભૂપેન આસામમાં રહે છે, અહીં ખૂબ જ વરસાદ પડે છે, તેથી અહીંના ઘરોના છાપરા ઢળાણવાળા રાખવામાં આવે છે, તેથી ઘર ઉપર વરસાદનું પાણી ભેગું ના થાય અને પાણી વહી જાય। ચોથું, પથ્થરના ઘર બનાવવા શું અગવડ પડે છે? એનો જવાબ છે, પથ્થરના ઘર જમીનમાં પાયા ખોદીને બનાવવા પડે। આસામમાં ખૂબ જ વરસાદ પડતો હોવાથી પથ્થરનું ઘર જમીન પર બનાવવામાં આવે તો વરસાદનું પાણી ઘરમાં ઘૂસી જાય, તેથી ઘરમાં રહી શકાય નહીં। લાકડાના ઘરની જેમ પથ્થરના ઘરને ટેકાથી
બનાવી શકાતું નથી. આમ ભૂપેન જ્યાં રહે છે ત્યાં પથ્થરના ઘર બનાવવામાં અગવડ પડે છે. પાંચમું, ચમેલી અને ભૂપેનના ઘરના છાપરામાં શું સમાનતા છે? તેનો જવાબ છે, ચમેલીના રહેઠાણનો પ્રદેશ મનાલી છે અને ભૂપેન આસામમાં રહે છે. બંને રહેવાના વિસ્તારમાં પુષ્કળ વરસાદ પડતો હોવાથી તેમના ઘરના છાપરા ઢળાણવાળા હોય છે. આ સમાનતા છે. છઠ્ઠું, પાકા મકાનમાં રહેવાથી કયા કયા લાભ થાય છે? પહેલું, પાકા મકાન આપણને ઠંડી ગરમી અને વરસાદથી રક્ષણ આપે છે. બીજું, પાકા મકાનમાં આપણને ચોરી લૂંટફાટની બીક રહેતી નથી. ત્રીજું, જીવજંતુ કે હિંસક પ્રાણીઓનો ડર સતાવતો નથી. ચોથું, પાકા મકાનમાં આપણે અને આપણું કુટુંબ સુખ શાંતિથી રહી શકીએ છીએ. પાંચમું, વાવાઝોડા કે તોફાનથી પણ આપણને કશું નુકસાન થતું નથી. છઠ્ઠું, પાકા મકાનમાં રહેવાથી આપણા જાનમાલનું રક્ષણ થાય છે. એટલે આપણું રક્ષણ થાય, આપણે વાવાઝોડા તોફાનથી પણ નુકસાન નહીં થાય. સાતમું, બહુમાળી મકાનોમાં ઉપર જવા માટે શી વ્યવસ્થા હશે? બહુમાળી મકાનમાં ઉપર જવા માટે શી વ્યવસ્થા હશે? તેનો જવાબ છે, બહુમાળી મકાનમાં ઉપરના માળે જવા માટે લિફ્ટ હોય છે. તેના દ્વારા લોકો તેમના ઘરમાં જાય છે. આ ઉપરાંત અહીં સીડીની પણ વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે, જેથી જ્યારે લિફ્ટ બંધ હોય ત્યારે સીડી દ્વારા ઉપર ઘરમાં જઈ શકાય. આઠમું, માટીના મકાનમાં રહેનારને શું શું ધ્યાન રાખવું પડે? તો એનો જવાબ છે, માટીના મકાનમાં રહેનારને નીચેની બાબતોનું ધ્યાન રાખવું પડે. પહેલું, તેણે ગરમી ઠંડી અને વરસાદમાં હંમેશા સગમ રહેવું પડે. બીજું, વરસાદ પડે તો માટીનું ધોવાણ થાય અને ભી પડી જવાનો પણ ડર રહે. તેથી ઘરની દિવાલોને વારંવાર લીપવી પડતી હોય છે. ત્રીજું, માટીના મકાનમાં
જીવજંતુ કે હિંસક પ્રાણીનો ડર રહે છે. ચોથું, વધુ વરસાદ કે વાવાઝોડાથી માટીના ઘરને નુકસાન થવાનો ડર રહે છે. પાંચમું, ચોરી કે લૂંટફાટ પણ સરળતાથી થઈ શકે, તેથી જાગૃત રહેવું પડે. નવમું, હાઉસબોટ બીજા મકાનોથી કેવી રીતે અલગ હોય? તેનો જવાબ છે, હાઉસબોટ પાણીમાં તરતી રહે છે, જ્યારે બીજા મકાનો જમીન પર બંધાયેલા હોવાથી એક જગ્યાએ સ્થિર હોય છે. આ રીતે હાઉસબોટ બીજા મકાનોથી અલગ પડે છે. હાઉસબોટ એ બોટમાં હોય એટલે એ પાણીમાં તરતી રહે ને મકાનો જમીન પર બંધાયેલા હોય છે. દસમું, શું તમને હાઉસબોટ જેવા ઘરમાં મકાનમાં રહેવું ગમે કે કેમ? તેનો જવાબ છે, હા, મને એવા ઘરમાં રહેવું ગમે, કારણ કે મને હાઉસબોટમાં સવારી કરવાની ખૂબ જ મજા આવે છે. હાઉસબોટમાં બેસી સરોવરમાં ફરવાનું તથા માછલીઓને જોવાની પણ મજા આવે છે. તમને પણ ગમે ને હાઉસબોટમાં? તમે ગયા છો? અગિયારમું, જે લોકોને ઘર ના હોય તેઓને શી મુશ્કેલી પડે? તેનો જવાબ છે, જે લોકોને ઘર ના હોય તેમને ખુલ્લામાં રહેવું પડે. ઠંડી, ગરમી અને વરસાદની ઋતુઓને પણ ઘણી મુશ્કેલી પડે છે. તેઓ તેમની માલ મિલકતની, શરીરની તેમજ સામાનની સંભાળ રાખી શકે નહીં. કે ઠંડી લાગે, ગરમી લાગે તો વરસાદ પડે તો ઘરની હોય તો મુશ્કેલી પડે ને. સામાન પછી કાર મૂકે, ચોરી થઈ જાય. બારમો સવાલ, શહેરોમાં બહુમાળી મકાન શા માટે બાંધવામાં આવે છે? તેનો જવાબ છે, શહેરોમાં વસ્તી વધારે હોય છે અને વસવાટની જગ્યા ઓછી હોય છે. બહુમાળી મકાન બાંધવાથી એક જ પ્લોટમાં 12 થી 16 કે તેથી વધુ કુટુંબ રહી શકે છે. તેરમું, કચ્છમાં રણ પ્રદેશમાં રહેતા લોકો શા માટે ભૂંગામાં રહે છે? તેનો જવાબ છે, રણ પ્રદેશમાં ઉનાળામાં વધુ ગરમી પડે છે અને શિયાળામાં વધુ ઠંડી પડે છે. ભૂગાની બનાવટ એવી હોય છે કે ગરમીથી બચી શકાય છે અને શિયાળામાં ઠંડીથી પણ રાહત મળે છે. ચૌદમો સવાલ, આપણને મકાનની જરૂર શા માટે પડે છે? શા માટે પડે છે મકાનની જરૂર?
તેનો જવાબ છે મકાન એ માણસનો વિસામો છે. મકાન ના હોય તો વ્યક્તિને કે કુટુંબને રહેવાની, સુવાની, ખાવા પીવાની, ઘર વખરીને સાચવવાની અગવડો પડે છે. વ્યક્તિ મકાન હોવાથી ગરમી, ઠંડી અને વરસાદ સામે રક્ષણ મેળવી શકે છે. તેથી માલ મિલકતની સલામતી રહે છે. તેથી આપણને મકાનની જરૂર પડે છે. બધા વિદ્યાર્થી મિત્રોને સમજ પડી ને? લેસન બુકમાં લખવાનું છે.